नमस्कार, नर्मदा समाचार में आपનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। અવધપુરીમાં આજથી આધ્યાત્મના નવા અધ્યાયનો પ્રારંભ। લાંબા સંઘર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજન સંપન્ન। ઠેર ઠેર ફટાકડા ફોડી શંખનાદ સાથે અયોધ્યા નંદનના નિર્માણ પામનાર ભવ્ય મંદિરના વધામણા લેવાયા। અંકલેશ્વરના નવા હરિપુરા ગામે રામ મંદિરના શિલાન્યાસ સાથે કાર સેવકોનું સન્માન કરાયું। ગામમાં 1100 લાડુ પણ વહેંચાયા। ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ નોંધાયા। જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1018 પર પહોંચી। કોરોનાના કહેર વચ્ચે અનલોક 3માં આજથી ભરૂચ અંકલેશ્વરમાં જીમ અને યોગા સેન્ટર શરૂ થયા। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો કસરત કરવા જોવા મળ્યા। અંકલેશ્વર શહેરમાં હવે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે। નગરપાલિકા ખાતે મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય। અવધપુરીમાં આજથી આધ્યાત્મના નવા અધ્યાયનો પ્રારંભ થયો છે। લાંબા સંઘર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું। પાવન ધારા અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ આજે યોજાયો અને સમગ્ર દેશ ઐતિહાસિક પળનો સાક્ષી બન્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ અયોધ્યા પહોંચ્યા હતા અને સૌપ્રથમ હનુમાનગઢી ખાતે પવનપુત્રના દર્શન કર્યા હતા। ત્યારબાદ તેઓ રામ જન્મભૂમિ પહોંચ્યા હતા, જ્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર અત્યંત પવિત્ર વાતાવરણમાં રામ મંદિરના નિર્માણનું કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસ્ત્રોક્ત વિધિથી શિલાન્યાસ કરી પાયામાં ચાંદીની 9 ઈંટ મૂકી હતી। આ સાથે જ અયોધ્યામાં આધ્યાત્મના નવા અધ્યાયનો પ્રારંભ થયો હતો। રામ મંદિરના ભૂમિપૂજન સાથે જ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। પીએમ મોદીએ સમગ્ર દેશવાસીઓને આ પ્રસંગે શુભકામના પાઠવી હતી। અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન થતા ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। પાવનપુરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે। આ સ્વપ્ન માટે વર્ષોથી સંઘર્ષ કરનાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। પીએમ મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિપૂજન થતા જ ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। શક્તિનાથ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ ભગવાન રામનું પૂજન અર્ચન કરી ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી હતી। આ કાર્યક્રમમાં ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ સુરભિ તમાકુવાલા, વિશ્વ હિન્દુ પરિષદના ગિરીશ શુક્લ, બિપિન પટેલ તેમજ કાર્યકરો જોડાયા હતા। 5 ઓગસ્ટના રોજ પ્રાઈમ મિનિસ્ટર દ્વારા ભૂમિપૂજનનો કાર્યક્રમ વિશ્વભરના લોકો આજ નિહાળશે અને એની અંદર ભરૂચની અંદર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શક્તિનાથ ખાતે આજે રામ ભગવાનની પૂજા કરી સૌ લોકો ધન્ય અનુભવ્યા છે અને વિશ્વભરના લોકો એટલા બધા આનંદમાં છે અને ખૂબ વહેલી તકે રામ મંદિર બની જાય એના માટે પ્રાર્થના કરી અહીંયા સાચી શ્રદ્ધાંજલિ જે રામ ભક્તોની છે તે આજના દિવસે ખરેખર અયોધ્યામાં જે પણ રામ ભક્ત આહુત થયા છે એમની ખરેખર શ્રદ્ધાંજલિ આજે ગણાય। અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન થતાં શક્તિનાથ ખાતે યુવાનોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી। અયોધ્યા ખાતે આજરોજ ભવ્ય રામ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં યુવાનોએ ભેગા મળી આ અંગે ખુશી વ્યક્ત કરી હતી અને ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી હતી। અંકલેશ્વરની નિયમ ચોકડી પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે રામ મંદિરના ભૂમિપૂજન માટે વિશેષ યજ્ઞનું આયોજન કરાયું। અયોધ્યામાં નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિરનું આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ત્યારે દેશભરના મંદિરોમાં વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની નિયમ ચોકડી પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આજના મહત્વના દિવસે વિશેષ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। વડતાલ ગાદીના 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદ મહારાજ સહિતના સંતો અને ભક્તોએ જોડાઈ અયોધ્યામાં રામ મંદિરનું કાર્ય જલ્દી સંપન્ન થાય એવી પ્રાર્થના કરી હતી। આજે એક ઐતિહાસિક દિવસ જાણીને અમારા મંદિરના ટ્રસ્ટીઓ પ્રમુખ બધાએ મળીને એક એવું આયોજન વિચાર્યું કે આજે જ્યારે આવું સુંદર જ્યારે એક દેશની એક
समग्र विश्वनी अंदर एक सुंदर एक महान कार्य थई रह्युं छे। वर्षोथी जेनी झंखना हिंदू संस्कृतिमां हती ए कार्य थतुं होय तो आपणे पण भले आते आपणे त्यां पहोंची शकीए नथी, पण आपणी भावना छे आपणे अहींया बेठा पण ए कार्य करीए जेथी करीने ए कार्यमां अमे फूलनी तो फूलनी पांखड़ीना भागरूपे एक आपणे योग्य बनीए अने एनी अंदर आपणे जोड़ाई। तो एवा आशयथी आजना पुण्य पवित्र दिवसे मैं संतो भक्तो बधा सत्संग समाज भेळा मळीने સુંદર મજાનું યજ્ઞનું આયોજન કર્યું છે। ભગવાન શ્રી રામચંદ્ર પરમાત્માનું જીવન ચરિત્ર એવું દિવ્ય છે, ભવ્ય છે અને આદર્શ રૂપ છે। ભગવાન પરમાત્માએ મર્યાદાનું પાલન કર્યું અને આપણા જીવનની અંદર પણ એ મર્યાદાનું પાલન થાય એવા સિદ્ધાંત સાથે ભગવાને આ પોતાના જીવનની અંદર ચરિતાર્થ કર્યું છે અને સર્વને ઉપદેશ બતાવ્યો છે। એવા ભગવાન રામચંદ્રજીના ચરણોની અંદર અનંત કોટી નમસ્કાર। અને આજે એ निमित्ते थाय अने अंकलेश्वर धाम ने विषे खूब ज सुंदर मजानू यज्ञनू आयोजन थयुं छे के जेना द्वारा आपणे त्यां पहोंची नथी सकता, परंतु अहींया बैठा ज आपणे मन द्वारा यज्ञ द्वारा आपणे परमात्माने प्रसन्न करीशुं, एनी अंदर आपणे अहींया ज बैठा सहभागी बनीशुं। अयोध्यामां राम मंदिरनुं भूमिपूजन थता हासोद तालुकाना ઈલાવ ગામે ઉજવણી કરવામાં આવી હતી। હાસોદ તાલુકાના ઈલાવ ગામે આજે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કરતા જ ઈલાવ ગામે આવેલ રામ મંદિરમાં શંખનાદ કરવામાં આવ્યો હતો અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં ગામના યુવાનો જોડાયા હતા અને વધામણા લીધા હતા। અંકલેશ્વરના હરિપુરા ખાતે કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। અયોધ્યા ખાતે રામ મંદિરના શિલાન્યાસ સાથે જાણે આખા દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો। 1990માં યોજાયેલ રામ મંદિર કાર સેવા માટે અંકલેશ્વર શહેર ને ગ્રામ્યમાંથી કાર સેવા માટે અનેક લોકો ગયા હતા। કાર સેવા કરનાર અંકલેશ્વર હરિપુરા ગામના ઠાકોરભાઈ પટેલ, વર્તમાન જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા મગન વસાવા, ભરતભાઈ ભગવાનભાઈ પટેલનો શિલાન્યાસ થતાની સાથે ગામના હરિહર મંદિર ખાતે તેમનું ફૂલમાળા પહેરાવી તેમજ સાલ ઓઢાડી સન્માન કર્યું હતું। તેમજ મૃતક કાર સેવકોને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। આ સાથે જ ગામમાં 1100 લાડુનું વિતરણ કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। 500 થી 600 કિલોમીટર અંતર કાપી અને અયોધ્યા મુકામે પહોંચ્યા હતા। ત્યાં ગાડી જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષની ટીમોનું પ્રવચન ચાલતી હતી ત્યારે એક કાર સેવકોનો જુસ્સો હતો કે બાગડી ધની કાર સેવક ઉપર ચડી અને આખું નાશ કરી નાખી। અને અમોને એટલો બધો અનુભવ થયો હતો કે ત્યાં નાવા ધોવા માટે બી મુસીબત તો પડી જ હતી અને 2 થી 2.5 કિલોમીટર અયોધ્યાનું અંતર કાપી પાછા અમે અમારા અંકલેશ્વર મુકામે રાત્રિ એ પહોંચ્યા। તે વગેરે પોલીસ વ્યવસ્થા અને કાયદો આખું વિરોધમાં હતો, તે વગેરે તમે શું અનુભવ લો, તમે કેવી રીતે સામનો કરેલો હતો? ત્યાં ગાડી અમે અયોધ્યામાં પૂરેપૂરો સામનો કર્યો હતો કાર સેવકો તમામ દરેક પ્રાંતના। અને કેટલી વાર તમે કાર સેવા કરી હતી આ બહુની? 2 વાર। ભરત જિલ્લામાં આજ રોજ કોરોનાના વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા હતા। ભરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ યથાવત રહ્યું છે ત્યારે આજે પણ નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં ભરૂચમાં 5, અંકલેશ્વરમાં 9 કેસનો સમાવેશ થાય છે। જિલ્લામાં આજે 31 દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં આજના નવા નોંધાયેલ કેસ સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1018 પર પહોંચી છે, તો અત્યાર સુધી 23 દર્દીના મોત નિપજ્યા છે। આ તરફ 806 દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે। હવે જિલ્લામાં કોરોનાના 189 દર્દીઓ સારવાર હેઠળ છે। કોરોનાના કહેર વચ્ચે અનલોક 3માં આજથી ભરૂચ અંકલેશ્વરમાં જીમ અને યોગા સેન્ટર શરૂ થયા છે, ત્યારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો કસરત કરવા જોવા મળ્યા હતા। કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે અપાયેલ પ્રથમ તબક્કાના લોકડાઉનમાં જીમ અને યોગા સેન્ટર બંધ રાખવાનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે લગભગ 4.5 મહિના બાદ અનલોક 3ની ગાઈડલાઈન અનુસાર આજથી ભરૂચ અને અંકલેશ્વરમાં જીમ તેમજ યોગા સેન્ટર ફરી એકવાર શરૂ થયા છે, ત્યારે લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે કસરત કરતા નજરે પડ્યા હતા, તો વિવિધ જીમ પર સેનિટાઈઝરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આજે અનલોક 3 જીમ ઓપન થયા, જે ઘણી ખુશીની વાત છે અમારા લોકો માટે, કારણ કે છેલ્લા 120 દિવસથી લોકડાઉન હેઠળ અમારા જીમ બંધ હતા અને આજે અનલોક 3માં અમે ઓપન કર્યું
અને આજ 120 દિવસ જેટલા બી ઇન્ડિયાના નહીં દુનિયાના જેટલા બી જીમ બંધ રહ્યા હશે એ લોકોને આકરી પરિસ્થિતિઓથી ગુજરવું પડ્યું હશે. તો આજે આ જીમ શરૂ કર્યા પછી અમે સવારના 3 સેશન લીધા, જેમાં લગભગ 8-10 લોકો આવીને ગયા અને અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું ખૂબ ડિસિપ્લિનથી પાલન કર્યું છે અને ઈચ એન્ડ એવરી મશીન અમે સેનિટાઈઝ કરીએ છીએ. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માં શારદા ભવન ટાઉન હોલ ખાતે COVID-19 ટેસ્ટિંગ સ્ક્રીનિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. અંકલેશ્વર નગરપાલિકા ખાતે ચીફ ઓફિસર પ્રશાંત પરીખ, પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહ, શાસક પક્ષ નેતા જનક શાહ તેમજ કારોબારી અધ્યક્ષ ચૈતન્ય ગોડવાલા તેમજ સાથી સભ્યો જોડે બેઠક યોજી શહેર વિસ્તારમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટર ઊભું કરવાની માંગ અંગે વિચાર વિમર્શ કરી અંતે જીનવાલા સ્કૂલ ખાતે આવેલ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે COVID-19 ટેસ્ટિંગ સ્ક્રીનિંગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી. ટૂંકમાં આ અંગે આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી સેન્ટર શરૂ કરવામાં આવશે તેમ નગરપાલિકા પ્રમુખ દક્ષાબેન શાહે વાતચીતમાં જણાવ્યું હતું. આપણા ભરૂચ જિલ્લામાં પણ કોરોના કેસ વધેતને સાથે આપણા અંકલેશ્વર શહેરમાં પણ કોરોનાના જે કેસો વધી રહ્યા છે તે જોતાં અંકલેશ્વર નગરપાલિકામાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ જે નિષ્ઠાપૂર્વક અંકલેશ્વર શહેરમાં પોતાની ફરજ બજાવે છે તે લોકો માટે COVID-19 પોલિસી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અને સાથે જ આપણે અંકલેશ્વર શહેરમાં અંકલેશ્વરના જે રહીશો છે તે લોકોને માંડવા અથવા ભરૂચ સિવિલમાં કે જયાબેન મોદીમાં COVID-19 ટેસ્ટિંગ માટે જવું પડે છે તે ધ્યાનમાં લઈને આપણે અંકલેશ્વર શહેરમાં જ શારદા ભવન ટાઉન હોલમાં કોરોના ટેસ્ટિંગ સેન્ટરને શરૂ કરવાની માંગ કરી છે અને જે ટૂંક સમયમાં 2-3 દિવસમાં શરૂ થઈ જશે. દિવાલિયા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તેમજ વ્યવસ્થાપક કમિટી દ્વારા કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત બાબતે વાલિયાના સહકારી આગેવાન સંદીપ માંગરોલાએ આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી સ્પષ્ટતા કરી હતી. દિવાલિયા ખરીદ વેચાણ સંઘના વ્યવસ્થાપક કમિટીના સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત હાલની કમિટીમાં 17 સભ્યો પૈકી 3 સભ્યોના મૃત્યુ તેમજ 2 સભ્યોના સભ્યપદ રદ બાતલ કરાતા પુનઃ ચૂંટણી માટે પણ માંગ કરવામાં આવી હતી. વ્યવસ્થાપક કમિટી દ્વારા પ્રમુખ સામે કરાયેલ અવિશ્વાસની દરખાસ્ત મુદ્દે સહકારી આગેવાન સંદીપ માંગરોલા સામે આવ્યા હતા અને આ બાબતે સ્પષ્ટતા કરી સવાલોના જવાબ આપ્યા હતા. અત્યારે પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. પ્રમુખની સામેની અવિશ્વાસની દરખાસ્ત 22/6 દરખાસ્ત થયેલી છે. આજે 50 દિવસ થવા આવ્યા છે. આમ છતાં કાયદાની જે જોગવાઈ છે એ પ્રમાણે 30 દિવસની અંદર રાજ્ય રજિસ્ટ્રારે આનો નિર્ણય કરવો જોઈએ. પણ દુઃખની વાત એ છે કે આજે 50 દિવસ સુધી પણ હજી અનિર્ણિત આ અરજી પડી છે. એના કારણે આવનારા દિવસોની અંદર જો કોઈ ન્યાય નહીં મળે તો કાયદેસરની કાર્યવાહી થશે. પણ જે રીતે ભ્રામક પ્રચાર પ્રમુખ અને એના મળતિયાઓ મારફત ફેલાવી રહેલા છે એના માટે ખાસ લોકોને આપના માધ્યમથી વાકેફ કરવા માટે આજે અહીંયા મિટિંગનું આયોજન કરેલું હતું. ખાતરની સમસ્યા સમગ્ર ગુજરાતની અંદર છે અને વાલિયા તાલુકાના ખેડૂતોને, નેત્રંગ તાલુકાના ખેડૂતોને પૂરતા જથ્થાની અંદર ખાતર મળી રહે એના માટે ગણેશ સુગર ફેક્ટરીએ પણ પ્રયાસ હાથ ધરેલો છે અને 2 દિવસમાં ખાતરનું વિતરણ વાલિયા એપીએમસી અથવા વટારિયા સુગર ફેક્ટરીના કમ્પાઉન્ડમાંથી પણ શરૂ થઈ જવાનું છે. પણ જે રીતે આ અવિશ્વાસની દરખાસ્તના બાના હેઠળ ખાતર મળતું નથી, આવી વાહિયાત જે બચાવ પ્રમુખ દ્વારા થયેલો છે એ ખૂબ જ દયનીય છે, નિંદનીય છે. જગનિયાના નાના અણધરા ગામે 2 ખેડૂતો વચ્ચે ખેતરમાં છીંદુ પાડવા બાબતે થયેલા ઝઘડામાં 1 ખેડૂતની લાકડીના સપાટે મારી હત્યા કરવાના મામલામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. જગનિયા તાલુકાના સુકવણા ગામે રહેતો અને મૂળ નાના અણધરાનો રાકેશ મથુર વસાવાના પિતા મથુર ગણપત વસાવા અણધરા ગામે એકલા રહે છે. ગતરોજ મથુર વસાવા ખેતરેથી ઘરે જતા હતા તે દરમિયાન બાંદાબેડા ગામના રોહિત રમેશ વસાવાએ જમીનમાં કેમ ઘૂસણખોરી કરી છે તેમ કહી મથુર વસાવા સાથે ઝઘડો કર્યો હતો. બાદમાં લાકડીથી હુમલો કરતા ઈજાગ્રસ્ત થયા હતા. તેમણે બાદમાં પુત્રને જાણ કરતા પુત્ર રાકેશે નેત્રંગ સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા. વધુ સારવાર માટે ભરૂચ સિવિલમાં રીફર કરતા વહેલી સવારે મથુર વસાવાનું મોત થયું હતું. બનાવ અંગે ઝઘડિયા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ પર નિર્માણ પામેલ 100 ફૂટ ઊંચા ફ્લેગ માસ્ટ પર પુનઃ એકવાર ત્રિરંગો લહેરાતો થયો છે. ભરૂચ શહેરની મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ પર 100 ફૂટ ઊંચા ફ્લેગ માસ્ટ ત્રિરંગાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના પ્રયાસોથી રૂપિયા 15 લાખના ખર્ચે આ ફ્લેગ માસ્ટ નિર્માણ પામ્યો હતો। જો કે તાજેતરમાં ભારે વરસાદ અને વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે સૌ જીતી માટે પૂરા સન્માન સાથે ફ્લેગ માસ્ટ પરથી તિરંગો ઉતારી લેવામાં આવ્યો હતો, જેને હવે પુનઃ લગાવવામાં આવ્યો છે। પૂરા સન્માન સાથે ત્રિરંગાને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યો છે। હવે ફરી એકવાર ભરૂચમાં 100 ફૂટની ઊંચાઈએ ત્રિરંગો લહેરાશે। વંદે ભરૂચના મક્તમપુર વિસ્તારમાંથી મહિલા અને પુરુષનો મૃતદેહ મળી આવવાના મામલામાં પરિણીત પ્રેમિકાના પ્રેમ સંબંધમાં યુવાને પહેલા પ્રેમિકાની હત્યા કરી જાતે પણ આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે। ભરૂચની રૂંગટા સ્કૂલ પાછળ રહેતા ગિરીશ ઉર્ફે જગદીશ રાઠોડના લગ્ન અલકા સાથે થયા હતા। દાંપત્ય જીવનમાં તેમને એક પુત્ર અને એક પુત્રી પણ હતા। અલકા મક્તમપુર ખાતે આવેલી પ્રીતમ સોસાયટી તેમજ આવિષ્કાર એપાર્ટમેન્ટમાં ઘરકામ કરતી હતી, જ્યારે તેનો પતિ ગિરીશ ઉર્ફે જગદીશ રાઠોડ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। દરમિયાનમાં અલકાને તેમના ઘરની સામે રહેતા તુલસી રમણ સોલંકી સાથે આંખો મળી જતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો। છેલ્લા 4-5 વર્ષથી તેમની વચ્ચે પ્રેમ સંબંધ હતો, જે અંગે તેમના પરિવારજનોને પણ જાણ થતા અવારનવાર તેમની વચ્ચે તકરાર થતી હતી। દરમિયાન મંગળવારે બપોરે અલકા અને તેના પ્રેમી તુલસી મક્તમપુરની સેફાર એપાર્ટમેન્ટ નજીક અવાવરુ જગ્યામાં ઝાડીઓમાં ચપ્પુના ઘા વાગવાથી લોહીથી લથપથ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા। પોલીસે તપાસમાં તુલસીએ અલકાનું ઢીમ ધાડી જાતે પણ આપઘાત કરી લીધો હતો। તપાસમાં તેણે ધોળીકુઈની દુકાનમાંથી દાંતરડું અને મંગળ બજાર ખાતે પહોંચી એક દુકાનમાંથી ગુલાબ કાપવાના બહાને ચપ્પુ ખરીદ્યું હોવાનું જાણવા મળ્યું હતું। પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પતિ અને તપાસ કરતા જે છે સ્ત્રી, તેના પેટના ભાગે ઈજા થયેલ તથા પુરુષને પણ પેટના ભાગે તથા ગળાના ભાગે ઈજા થયેલ હતી। ત્યારબાદ દાંતરડું તથા ચપ્પુ કબજે કરતા દાંતરડું અને ચપ્પુ જે દુકાનમાંથી લાવેલ તે દુકાનદારની પૂછપરછ કરતા જે તુલસીભાઈ રમણભાઈ સોલંકી છે તે જ આજે સવારે આવીને દાંતરડું તથા ચપ્પુ ત્યાંથી લઈ ગયેલ તેની જાણકારી મળેલ। ત્યારબાદ પોલીસે તપાસ કરતા ત્યાંથી બનાવ વખતે 2 બહેનો પસાર થતી હતી, એ બંને બહેનોએ આ બનાવ નજરે જોયેલ છે, જેમાં જે એક પુરુષ એક સ્ત્રીને ચપ્પુ વડે પેટના ભાગે ઈજા કરે એ નજરે જોયેલ છે। ભરૂચ નજીક હાઈવે પર પાલેજ પાસે લક્ઝરી બસ પલટી જતા 10 મુસાફરોને ઈજા પહોંચી હતી। ભરૂચ જિલ્લાના પાલેજ નજીક કિયા ગામ પાસે નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદથી સુરત તરફ જઈ રહેલ લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી, જેમાં 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જે પૈકી 4 મુસાફરોની હાલત ગંભીર છે। પલટી ખાઈ ગયેલી લક્ઝરી બસમાં 40થી વધુ મુસાફરો બેઠેલા હતા, જે પૈકી 10 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે, જેઓને 108 એમ્બ્યુલન્સમાં નજીકના સીએચસી સેન્ટરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા। જો કે 4 મુસાફરોને ગંભીર ઈજાઓ થતા તેઓને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ લક્ઝરી બસનો ચાલક ફસાઈ જતા 108 એમ્બ્યુલન્સની ટીમે તેને બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચના વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ નગરપાલિકાને પીપીઈ કિટ અર્પણ કરવામાં આવી હતી। વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટના ઇદ્રીસ માઈ સરનારવાડા તેમજ ટ્રસ્ટી સલીમભાઈ અમદાવાદી, કે જેઓ પાલિકાના સભ્ય પણ છે, તેઓએ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાલા અને ચીફ ઓફિસર સંજય સોનીને 75 PPE કિટ અર્પણ કરી હતી। નગરપાલિકાના કોરોના વોરિયર્સ એવા કર્મચારીઓની સલામતી માટે આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। કોરોના પોઝિટિવ કેસ આવે ત્યારે પીપીઈ કિટની ખાસ જરૂર રહે છે, તેનો અંતિમ સંસ્કાર કરવાનો હોય ત્યારે પણ પીપીઈ કિટની જરૂર પડે છે, અને જ્યારે કોઈ કોરોના પોઝિટિવ કેસ આવે ત્યાં સેનેટાઈઝ કરવા માટે કે બીજી કામગીરી કરવા માટે પીપીઈ કિટની જરૂરિયાત રહે છે। આ સંદર્ભે વોરા પટેલ પ્રોગ્રેસિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચ નગરપાલિકાને આજરોજ 75 PPE કિટ આપવામાં આવી છે। આ તબક્કે હું એ ટ્રસ્ટનો ખૂબ ખૂબ આભાર માનું છું, અને હવે કોરોનાની મહામારીના સમયમાં તેઓ આગળ આવી ને આવું એક ઉમદા કાર્ય કરે છે, એ બદલ એમની કામગીરીને બિરદાવું છું। અંકલેશ્વરના સનાતન ગ્રુપ દ્વારા રામ મંદિરનું ભૂમિપૂજન થતા સંતો મહંતો અને જરૂરિયાતમંદોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો। અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે।
ત્યારે અંકલેશ્વરના સનાતન ગ્રુપ દ્વારા સેવા કાર્યના ભાગરૂપે સંતો મહંતો અને જરૂરિયાતમંદોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સનાતન ગ્રુપના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય હિન્દુ સેના ઓર સનાતન સેવા સમિતિ કી ઓર સે નિઃશુલ્ક અલ્પાહાર કા આયોજન કિયા ગયા હૈ જિસમે અંકલેશ્વર મે ગરીબો સંતો સબકો નિઃશુલ્ક અલ્પાહાર દિયા જાયેગા. જય શ્રી રામ. જંબુસરના રહેણાંક વિસ્તારની બે સોસાયટીમાં ગટરનું દૂષિત પાણી ફરી વળતા સ્થાનિક રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જંબુસર નગરમાં આવેલ નવી નગરી અને રહેમત પાર્ક સોસાયટીમાં વરસાદનું અને ગટરનું દૂષિત પાણી ફરી વળતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોએ ચીફ ઓફિસરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આબાદ નગર અને રહેમત પાર્ક સોસાયટીનું પાણી ગટર લાઇનમાં વહેતું કરવાથી પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ સોસાયટીના આ વોર્ડના મેમ્બરે આ ગટરનું ઢાંકણું કાઢી નાખીને વરસાદનું પાણી આગળ જોઈન કરેલું છે. એ પાણી અમારી જે સોસાયટીમાં ઘરોમાં આવે છે, ઉભરાય છે. આજ શનિવારના વરસાદમાં બી પાણી ઘરમાં આવ્યું, આજે રાત્રે બી પાણી આવ્યું ને એટલી વાસ મારે છે. તેમણે 27 તારીખનું લેખિત આપેલું છે, હજુ સુધી કોઈ નથી કર્યું. આજે અમે રૂબરૂ રજૂઆત કરવા ગયા ત્યારે ચીફ ઓફિસરને મદનભાઈ જોવા માટે આવ્યા છે. આ ખોટું છે, ગેરકાયદેસર છે. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ સમસ્યા તો હમણાં આ કુટીન જાળી નાખ્યા પછી સમસ્યા ઊભી થઈ છે. ભરૂચના ફલશ્રુતિ નગરમાં આલ્ફા ગ્લોબલ ઇન્ડિયા કંપનીની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરાયું. ભરૂચના ફલશ્રુતિ નગરમાં આવેલ સ્ટેટસ હબ ખાતે યશ વિજય શાહ દ્વારા આલ્ફા ગ્લોબલ ઇન્ડિયા કંપનીની નવી ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો, શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. इंटरनेशनल मार्केट लोकल मार्केट में स्टॉक PMS वगैरह मेंटेन करती है, इक्विटी का काम करते हैं, कंप्लीट पोर्टफोलियो मेंटेन करती है. भरूच की जनता को PMS जो लोग मेंटेन करते हैं, लोग पैसा लगा लेते हैं, लूज हो जाते हैं, तो एक अच्छी कंपनी में अच्छा पैसा लगाया जाए, अच्छा इक्विटी शेयर खरीदा जाए, अच्छी चीज़ों को एडवाइस देने के लिए हम अच्छे एडवाइज़र के रूप में आपके सामने आए हैं. हमारी एडवाइस लीजिए हमसे और उस एडवाइस से आप पैसा अर्न कीजिए. डेफिनेटली आगे ब्राइट फ्यूचर है. અંકલેશ્વર સજોદ માર્ગ પર ઘટાદાર વૃક્ષ ધરાશયી થતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીક આજે બપોરના સમયે એક ઘટાદાર વૃક્ષ માર્ગ પર ધરાશયી થઈ ગયું હતું, જેના પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર નગર સેવા સદનના લશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વૃક્ષને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પટેલ નગર પાછળ જુગાર રમતા ચાર જુગારીઓની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ પટેલ નગર પાછળ જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે દરોડા પાડતા ચાર જુગારીઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેઓ પાસેથી 4,540 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. અવધપુરીમાં આજથી આધ્યાત્મના નવા અધ્યાયનો પ્રારંભ. લાંબા સંઘર્ષ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ભવ્ય રામ મંદિરના ભૂમિપૂજન સંપન્ન. ઠેર ઠેર ફટાકડા ફોડી શંખનાદ સાથે અયોધ્યા નંદનના નિર્માણ પામનાર ભવ્ય મંદિરના વધામણા લેવાયા. અંકલેશ્વરના નવા હરિપુરા ગામે રામ મંદિરના શિલાન્યાસ સાથે કાર સેવકોનું સન્માન કરાયું. ગામમાં 1100 લાડુ પણ વહેંચાયા. ભરૂચ જિલ્લામાં આજે કોરોના વાયરસના 14 પોઝિટિવ કેસ નોંધાયા. જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 1,018 પર પહોંચી. કોરોનાના કહેર વચ્ચે અનલોક 3માં આજથી ભરૂચ અંકલેશ્વરમાં જીમ અને યોગા સેન્ટર શરૂ થયા. માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો કસરત કરવા જોવા મળ્યા. અંકલેશ્વર શહેરમાં હવે કોવિડ ટેસ્ટ સેન્ટર શરૂ કરવામાં આવશે. નગરપાલિકા ખાતે મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.